મોડાસાના મોટી ચીચણો ગામમાં બે જૂથ વચ્ચે અચાનક મામલો બીચક્યો. મતદાન બાદના બીજા દિવસે જૂની અદાવતના પ્રશ્ને ખેતરના તબેલામાં કામ કરતા પરિવાર પર હુમલો કરાયો હતો. ભાજપ કે કોંગ્રેસમાં મત આપ્યો તેમ કહી પાઇપો અને લાકડીઓથી માર માર્યો હતો. ગામના સરપંચ સહિત 20 વધુના ટોળાએ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો. મંજૂરી વગર ટાવરનું બાંધકામ કરાતા નોટિસ આપી હોવાનું સરપંચનું કહેવું છે. સરપંચનો પણ આક્ષેપ છે કે અમારા પર હુમલો કરાયો છે. આ હુમલામાં ઘાયલ યુવકને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગામના બંને પક્ષો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. પટેલા શિશકુમાર પ્રકાશભાઈ, ગામ મોટી ચીચણો, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમે અમારા ખેતરમાં કામ કરતા હતા, દૂધ કાઢતા હતા અને પુંજારા અમૃતસિંહ દુરસી સરપંચે અમારા ઉપર હુમલો કર્યો અને કાલની ચૂંટણીની અદાવતના લીધે એમને અમારા ભાજપ પક્ષ હેઠતું ને એમના કોંગ્રેસ હેઠતું હતું. એમને કાલની રી અમારા ઉપર આજે અમારા તબેલાઈને મને, મારા પપ્પાને, મારા ભાઈને, મને તૈને માર્યા છે. મારા ઘેરથી હતી, મારી મમ્મી હતા, અમે ચારે કામ કરતા હતા. આ રીતના હુમલો કરીને મારવા આવ્યા હતા. કેટલા જણા હતા? એ બા હતા 15-20 જણા હતા. શું લઈને આવ્યા? અત્યારે પાઇપ હતી, દંડી લાકડી હતી અને મને માર્યો છે કોઈ પાસે લાકડીનો ગામ હતો અને સાર્વજનિકમાં હાલ દાખલ કર્યું છે. સાર્વજનિકમાં જ છું. શું માંગ છે પટેલ પાસે? શું માંગ છે? માંગ કાયદેસરની કાર્યવાહી થાય એવું સરપંચ બોલો. હું પુંજારા અમૃતભાઈ દુરાભાઈ, મોટી ચીચણો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે 2.5 વર્ષથી ફરજ બજાવું છું. મારા ગામને આજે ટાવરને જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પુંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા ચીઠ્ઠી સિવાયના બોધકામ કરેલ હોય મેં પંચાયત તરફથી પંચાયતની ધારા 1993 મુજબ એમને નોટિસ આપેલી. 4 તારીખે નોટિસ આપ્યા પછી 3 દિવસ સુધી રાહ જોઈ ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય. હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો તેમનો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પુંજાભાઈ અને 7 જણા બીજા એમના ભાઈઓ અને ભત્રીજાઓ બધા એમને મારા ઉપર હુમલો કર્યો છે અને મારા જે સભ્યોને સાથે લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો. કોઈને ઈજા થઈ એવું કોઈ? મને પાછળથી એમના ભાઈએ ભત્રીજાએ હુમલો કરેલ છે અને મને માર મારેલો છે.